नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર KG વિષય અંકલેખન, એમાં ભાગ બે. આપણે પાના નંબર 20 ઉપર શરૂઆત કરીશું. અહીં આજે આપણે શીખવાનું છે બગડ આઠળ 28. 28 કઈ રીતે થાય? તો 20 અને 8 બરાબર બગડ આઠળ 28. અહીંયા આપણને 10-10 ના જૂથ પણ આપેલા છે. અહીંયા આપણે જોઈએ તો 10, 10 અને 8 એટલે કેટલા થાય? બગડ આઠળ 28. બાળકો, હવે આપણે આગળ બગડ આઠળ 28 લખવાની શરૂઆત કરીશું. તો બોલો અને લખો. તો અહીં આપણે લખેલું છે બગડ આઠળ 28. બધા જ બાળકો સાથે બોલતા જઈશું અને આપણે લખતા જઈશું. બગડ આઠળ 28. 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 એ જ રીતે તમારે દરેક ખાનામાં બગડ આઠળ 28 લખવાના છે. હવે આગળ જોઈએ તો ગણો અને 28 ગોળમાં રંગ પૂરો. અહીં આપણે 28 ગોળ ગણવાના છે અને એની અંદર રંગ પૂરવાના છે. તો ગણીશું ને આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 અને 28. તો અહીં આપણા 28 પૂર્ણ થાય છે. તો એની ઉપરના દરેક ગોળમાં આપણે રંગ પૂરવાના છે. હવે આગળ જોઈએ તો અહીંયા રંગ પૂરો. અહીં આપણને બગડ આઠળ 28 સંખ્યા લખેલી છે. તો આપણે અહીં બગડ આઠળ 28માં તમારે મનગમતા તમારા રંગ પૂરવાના છે. હવે આગળ જોઈએ તો પાના નંબર 21 ઉપર બગડ નવળ 29. બગડ નવળ 29 કઈ રીતે થાય? તો 20 અને 9 એટલે બગડ નવળ 29. તો આપણે અહીંયા બગડ નવળ 29 લખવાના છે. તો બોલો અને લખો. અહીં આપણને બગડ નવળ 29 લખેલા છે. એ જ પ્રમાણે આપણે દરેક ખાનામાં બગડ નવળ 29 લખવાના છે. આપણે અહીં લખવાની શરૂઆત કરીશું બાળકો. બગડ નવળ 29. બધા જ બાળકો બોલતા જશે અને બગડ નવળ 29 લખતા જશે. બગડ નવળ 29. 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 એ જ રીતે તમારે દરેક ખાનામાં બગડ નવળ 29 લખવાના છે. હવે અહીં બાજુમાં જોઈએ તો ગણો અને 29 ચોરસમાં રંગ પૂરો. અહીં આપણે 29 ચોરસ ગણવાના છે અને દરેકમાં રંગ પૂરવાના છે. તો આપણે ગણીશું ને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18,
ओगणीस, वीस, एकवीस, बावीस, तेवीस, चौवीस, पच्चीस, छवीस, सत्यावीस, अठ्यावीस અને 29। તો આ 29 ઉપરના દરેક ચોરસમાં આપણે રંગ પૂરવાના છે। હવે આગળ જોઈએ તો રંગ પૂરો। અહીં આપણને બગડ નવડ 29 સંખ્યા આપેલી છે, તો એમાં બાળકો તમારે મનગમતા તમારે રંગ પૂરવાના છે। હવે આગળ જોઈએ તો પાના નંબર 22, અહીં આપણને લખેલ છે તગડા મીંડું 30। તો 30 કઈ રીતે થાય? તો 20 અને 10 બરાબર 30। અહીં આપણને 10-10 ના 3 જૂથ આપેલા છે, તો 10, 20 અને 30 એ સંખ્યા બને છે આપણી તગડા મીંડું 30। તો આપણે આગળ અહીં દરેક ખાનામાં તગડા મીંડું 30 લખવાના છે। તો બાળકો બોલો અને લખો। અહીં આપણને તગડા મીંડું 30 લખેલા છે, એ આપણે દરેક ખાનામાં આગળ આગળ લખતા જઈશું। તગડા મીંડું 30, 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 તગડા મીંડું 30। એ જ રીતે દરેક ખાનામાં તમારે તગડા મીંડું 30 લખવાના છે। હવે અહીં જોઈએ તો ગણો અને 30 ત્રિકોણમાં રંગ પૂરો। અહીં આપણે 30 ત્રિકોણ ગણવાના છે અને એની અંદર આપણે રંગ પૂરવાના છે। તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30। તો અહીં આપણા 30 ત્રિકોણમાં તમારે રંગ પૂરવાના છે। હવે અહીંયા જોઈએ તો રંગ પૂરો। અહીંયા તગડા મીંડું 30 સંખ્યા લખેલ છે, તો બાળકો એમાં તમારે તમારા મનગમતા રંગ પૂરવાના છે। આજનું આપણું હોમવર્ક છે પાના નંબર 20, 21 અને 22। એ આપણે પાના નંબર 20, 21 અને 22 એ પાના નંબરો આપણે લેસનની નોટમાં લખવાના છે। હવે ફરી મળીશું બીજા પીરિયડમાં। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો।